રાજકોટના રૈયા રોડ પરના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કર્યો. ટ્રાફિક પોલીસ દ્વારા વેપારીઓને વાહનો પાર કરવાની બાબતે મસમોટો દંડ ફટકારે છે, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ કરાયો. વેપારીઓએ કહ્યું કે અમને વાહન પાર કરવા માટે અગાઉ પીળા પટ્ટા કરી આપ્યા હતા, તેવા પટ્ટા ફરીથી કરી આપો જેથી અમે તેમાં વાહનો પાર્ક કરી શકીએ. વેપારીઓ દુકાનો બંધ રાખી શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરશે. રજૂઆત અમારી એ જ કરવાની કે જે તે સમયે અમને યલો બેલ્ટ મારી દીધો હતો અને અમને દંડથી બચવાની જગ્યા અને રીતો આપી દીધો હતો, તો એ જ ફરીથી રજૂઆત કરવાની છે કે ભાઈ અમારે પાછો આ યલો બેલ્ટ મારી દો, જેથી કરીને ટ્રાફિક અધિકારીઓ અવારનવાર આવતા હોય તો એના ધ્યાનમાં બી રહે ને કે ભાઈ યલો બેલ્ટ ની અંદર વાહન છે તો એને કઈ દંડ નથી કરવાનો. પાર્કિંગ નો ઇસ્યુ છે. પાર્કિંગ આજ જે તે સમય પહેલા અહીંયા યલો પટ્ટો મારી ગયેલા હતા, એ યલો પટ્ટો અત્યારે ભૂસાઈ ગયેલો છે, તો વ્હાઈટ થઈ ગયો છે. એના કારણે કોઈ પણ અમારા ક્લાયન્ટ આવે કે કોઈ કસ્ટમર આવે છે તો એને 500-700 રૂપિયાનો 2 મિનિટ જ ખાલી ગાડી વાહન પાર્ક કરે છે અને 500-700 રૂપિયાનો દંડ આવે છે. એ દંડ અમે ભરીએ છીએ અથવા અમારે ગાડી ટોર્ચર કરીને લઈ જઈએ છે. રાજકોટના જેતપુર જુનાગઢ હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો છે. પીપળવાના પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. પૂરપાટ ઝડપે આવતી કારે 2 બાઇકને અડફેટે લીધા, જેમાં 1 યુવતી અને 5 લોકોને ગંભીર ઇજા થઈ છે. ખરાબ રોડ રસ્તાના કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન છે. કાર અને બાઇક બંને રોડની સાઇડના ખાડામાં ઉતરી ગઈ. તમામ ઇજાગ્રસ્તો પીપળવા ગામના રહેવાસી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તો જેતપુર જુનાગઢ હાઈવે પરનો આ બનાવ છે, જ્યાં એક કારે 2 બાઇક સવારોને અડફેટે લીધા, જેમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ખરાબ રસ્તો હોવાના કારણે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં દેશભરમાં પ્રખ્યાત ગોંડલિયા મરચાની ખરીદી શરૂ કરાઈ. યાર્ડમાં પૂજાવિધિ સાથે ખેડૂતો અને વેપારીઓને કુમકુમ તિલક કરી મરચાની ખરીદી શરૂ કરાઈ. સાથે જ મરચાની હરાજીમાં આવેલ પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરાયું. આજે સિઝનની સૌ પ્રથમ 3,500-4,000 મરચાની ભારીની આવક નોંધાઈ છે. હરાજીમાં સાનિયા મરચાની 1 ભારીના 20 કિલોના રેકોર્ડ બ્રેક ભાવ ₹23,113 સુધીના ભાવ બોલાયા. યાર્ડમાં મરચાની હરાજીમાં સરેરાશ ભાવ 3,000થી લઈને 6,000 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે, ત્યારે ગોંડલના પ્રખ્યાત મરચાનું વેચાણ કરવા ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા. આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ જેનાથી ફેમસ છે, એ ગોંડલિયા મરચાની આજથી શરૂઆત કરવામાં આવી હતી. આજે 3,500-4,000 ભારીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ લોહીની ઘટ સર્જાઈ છે. દરરોજ લગભગ 80 બોટલ લોહીની જરૂર હોય છે, જેની સામે લોહીની માત્ર 30-40 બોટલ આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં 50% જેટલી હાલ લોહીની ઘટ સર્જાઈ છે. મહિને લોહીની 2,500 જેટલી બોટલની જરૂરિયાત હોય છે. હાલમાં 1,000ની આસપાસ બ્લડની બોટલ આવતી હોય છે. હાલના સમયમાં બ્લડના કેમ્પ પ્રમાણમાં ઓછા થઈ રહ્યા છે, જેના કારણે બ્લડ ઓછું આવી રહ્યું છે, તો તેની સામે થેલેસીમિયાના દર્દી અને પ્રસૂતા મહિલા સહિતના દર્દીઓને બ્લડની જરૂરિયાત વધી છે. ₹75-80 જેવી આપણે દરરોજ જરૂરિયાત હોય છે બ્લડની, અને મહિને તમે ગણો તો 2,500ની આસપાસ આપણી જરૂરિયાત હોય છે. એની સામે અલગ અલગ બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે, પણ અત્યારે હાલ ક્રાઇસિસ છે બ્લડ બેંકની વધારે, એટલે લગભગ 40-50% ઘટ કહી શકાય આપણે, જે ઓછી પડે છે આપણને. એટલે એના માટે અત્યારના અમે મોટિવેશનલ ડ્રાઈવ ને બધું ચાલુ કર્યું છે. આ બધા દર્દીઓ માટે આપણે બ્લડની વધારે જરૂરિયાત હાલમાં ઊભી થઈ છે. કોઈ પણ ઓકેશન અન્વયે બ્લડ ડોનેશન કરવાનું જો ઈચ્છા હોય તો 24/7 સિવિલ હોસ્પિટલ ઓપીડી બિલ્ડિંગ ખાતે અમારી બ્લડ બેંક ખાતે રૂબરૂ આવી અને બ્લડ ડોનેશન કરાવી શકે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતીઓ હવે સ્વેટર જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો. હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો. આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોટા ભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી.
ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે. ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે, જેની અસર 3 દિવસ બાદ જોવા મળશે. ઠંડીનો ચમકારો વધશે. 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે. જોકે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢી રાખજો. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23, 24, 25 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું. આને વાલે દિન મેં 2 થી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ડાઉન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ગુજરાતમાં ઠંડીએ ધીમા પગલે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. 70 ડિગ્રીની નીચે પારો પહોંચી ગયો છે. ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને રાત્રે હવે સ્વેટર કે ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવું પડે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે પણ 3 દિવસમાં કાતલ ઠંડી પડવાની આગાહી કરી છે. ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી. ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી આગાહી અંબાલાલે કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ વખતે સ્વેટરની સાથે રેઇનકોટ પણ રાખવો પડશે. 20 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો વધશે તો નવેમ્બરના અંતમાં ગુજરાતમાં થઈ શકે છે હળવું માવઠું. ડિસેમ્બર અંતમાં પણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું. 22 થી 27 નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થઈ શકે. વેલકમ બેક. અમદાવાદ કાગડાપીઠ વિસ્તારમાં થયેલી હત્યાનો જે મામલો છે, આ મામલે પોલીસ હવે વધુ માહિતી આપવાની છે. મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. કાગડાપીઠમાં હત્યા બાદ હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. કાગડાપીઠ PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે. PIને સસ્પેન્ડ કર્યા છે. પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા છે. તો આ એક મહત્વપૂર્ણ કાર્યવાહી. કાગડાપીઠમાં હત્યાની ઘટના બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા છે. કાગડાપીઠ પોલીસ મથકના PIને સસ્પેન્ડ કરાયા છે. ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે કાગડાપીઠ વિસ્તારમાં જે વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી એ બુટલેગર દ્વારા કરવામાં આવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. અમદાવાદમાં ઠંડીની શરૂઆત થતાં વાયરલ તાવ અને અલગ અલગ પ્રકારના કેસો પણ વધી રહ્યા છે. ડબલ ઋતુ છે અને તેના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ વધી રહ્યા છે. AMCના અર્બન હેલ્થ સેન્ટર પર OPDમાં વધારો થયો છે. શહેરના 86 CHC સેન્ટર પર વાયરલ કેસ વધુ આવી રહ્યા છે, જેમાં શરદી ખાંસીના કેસ સતત વધ્યા છે એવું ડૉક્ટર ભાવિન સોલંકી જણાવી રહ્યા છે. પ્રતિદિન 1000થી વધુ કેસ શરદી અને ખાંસીના આવ્યા છે. હાલ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ઘટ્યો છે. ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 146 કેસીસ અને ટાઇફોઇડના 167 કેસીસ, જોન્ડિસના 181 કેસીસ રિપોર્ટ થયેલા છે. પોલ્યુશનની કમ્પ્લેન કમ્પેરેટિવલી